हेलो फ्रेंड्स, आई वेलकम ऑल ऑफ यू एट ऑनलाइन क्लासेस ऑफ विमला विद्यालय। तो मित्रों, आपणे आना આગળના સેશનમાં કટ્સ વિશેના થિયોરમ દેખ્યા હતા। હવે આજે આપણે જે થિયોરમ જોઈશું એ બી કટ્સનો જ છે, પરંતુ આ થિયોરમ બહુ મીન્સ છે ઇઝી, પરંતુ એને બહુ ધ્યાનથી તમારે સમજવો પડશે તો તમને ઇઝી લાગશે। તો આજે આપણે આ થિયોરમ જોઈશું એ બી કટ્સનો જ છે, તો જેનું સ્ટેટમેન્ટ અને આને આના આગળના થિયોરમમાં મીન્સ આના આગળના સેશનમાં આપણે જે દેખ્યું હતું કટ્સ માટે, કે જેમાં આપણે જોઈ લઈએ કે હું આના આગળના સેશનમાં તમને અહીંયા ઓ સ્ટાર બી વિશે બી ડેફિનેશન આપી હતી, જેમ કે આ કટ્સની જેમ જ છે, પરંતુ અહીંયા શું છે કે ઓ સ્ટાર હશે તો ઓ સ્ટારની ડેફિનેશનમાં શું હતું કે કોઈ બી પી બિલોંગ્સ ટુ ક્યુ હશે, અને પી પરંતુ આ જે પી લીધા એ કેવા હશે, ઝીરો કરતાં નાના હશે। પછી એને બી ઓ સ્ટારને બી આપણે કટ્સ મીન્સ કટ બતાવ્યો હતો। એ જ રીતે એના આગળ આપણે જોયું હતું કે ઇફ આલ્ફા એન્ડ બીટા આર કટ્સ ઓન ક્યુ, ધેન શો દેટ આલ્ફા પ્લસ બીટા ઇઝ ઓલ્સો અ કટ ઓન ક્યુ। તો આલ્ફા અને બીટા કટ હશે તો આલ્ફા પ્લસ બીટા પણ આપણે કટ બતાવવાના હતા ક્યુમાં। તો પછી એના આગળ આપણે કટના બહુ બધા થિયોરમ દેખ્યા છે, પરંતુ આજે આપણે આ જે થિયોરમ જોઈશું એ બી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે। તો આ થિયોરમનું આપણે સ્ટેટમેન્ટ જોઈએ કે શું છે, તો આપણે લખીએ કે થિયોરમ, તો આ થિયોરમ કયો છે, તો પહેલાં અહીંયા આપણે લખી લઈએ કે ફિક્સ આલ્ફા બિલોંગ્સ ટુ આર, અહીંયા આલ્ફા શું છે, બિલોંગ્સ ટુ, શેમાં બિલોંગ કરે છે, આરમાં બિલોંગ કરે છે, અને તો ધેરફોર આલ્ફા એ શું હશે, આલ્ફા ઇઝ અ કટ ઓન ક્યુ, એન્ડ આલ્ફા શું હશે, કટ ઓન ક્યુ હશે, એન્ડ આલ્ફા એ શું હશે, ઇઝ ફિક્સ્ડ। અહીંયા જે આલ્ફા આપ્યો છે એ કેવો છે, આલ્ફા એ આરમાં બિલોંગ કરે છે, ધેરફોર આલ્ફા ઇઝ અ કટ ઓન ક્યુ એન્ડ આલ્ફા ઇઝ અ ફિક્સ્ડ। હવે એક આપણે બીટા લઈ લઈએ, તો લેટ બીટા ઇઝ ઇક્વલ ટુ, બીટા કેવો લઈશું, તો બીટા એ પી બિલોંગ્સ ટુ ક્યુમાં હશે, અને માઇનસ પી માઇનસ આર જે લઈશું એ શું થશે, નોટ બિલોંગ્સ ટુ આલ્ફા ફોર સમ આર બિલોંગ્સ ટુ ક્યુ પ્લસ, ધેન પ્રૂફ દેટ, હવે આપણે બતાવીએ શું બતાવીશું, તો બીટા ઇઝ અ કટ ઓન ક્યુ, ધેરફોર બીટા બિલોંગ્સ ટુ આર, અને અહીંયા જોઈએ કે આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ ઓ સ્ટાર। હવે અહીંયા આપણે બતાવવાનું શું શું છે, તો અહીંયા આપણે પહેલાં તો આ જે બીટા છે એને કટ બતાવવાનો છે, અને બીજું કે અહીંયા જે આલ્ફા પ્લસ બીટા જે હશે, અહીંયા આલ્ફાને બીટા આપ્યો છે, એ આલ્ફા પ્લસ બીટા કરીશું તો એ બી સેમાં એ શું બતાવવાના છે, ઇક્વલ ટુ ઓ સ્ટાર। હવે આપણે પહેલાં તો થિયોરમ સ્ટાર્ટ કરતા પહેલાં જોઈએ કે આપણે અહીંયા બીટા એ શું બતાવવાનું છે, કટ બતાવવાનો છે। તો કટ માટેની જે ડેફિનેશનો હતી એ ડેફિનેશન વાઇઝ જો આપણે જોઈએ, તો આપણે બીટા માટે કઈ કઈ ત્રણ કન્ડિશન આપણે પ્રૂફ કરવાની રહેશે, તો હું જ અહીંયા આપણે કોની લખીશું, બીટા માટે લખીશું કે બીટા ઇઝ અ કટ। હવે બીટા જો આપણે કટ બતાવવો હશે તો આપણી પાસે કઈ કઈ કન્ડિશન હતી, તો કન્ડિશન વનમાં આપણે શું જોયું હતું, કે કન્ડિશન વનમાં આપણે શું પ્રૂફ કરીશું, પહેલાં આ બીટા જે હશે એ એક તો નોન એમ્પ્ટી બતાવવા પડશે, અને બીટા ઇઝ નોટ બિલોંગ્સ ટુ ક્યુ। હવે શું બતાવવાનું છે, તો પહેલાં આપણે પ્રૂફ એ કરવું પડશે કે જે બીટા છે એ નોન એમ્પ્ટી છે, અને બીટા ઇઝ નોટ બિલોંગ્સ ટુ ક્યુ, મીન્સ કે બીટા અને ક્યુ એ ઇક્વલ નથી, અને બીટા એ ફાઇ નથી, મીન્સ નોન એમ્પ્ટી સેટ નથી, અહીંયા એમ્પ્ટી સેટ નથી, એટલે કે બીટા એ કેવો છે, નોન એમ્પ્ટી સેટ છે, આપણે એ બતાવવું પડશે। હવે બીજી કન્ડિશન જોઈશું, તો બીજી કન્ડિશનમાં આપણે શું પ્રૂફ કરવાનું રહેશે, કે કોઈ બી એક એલિમેન્ટ લઈએ, અહીંયા હું લઈ લો ઇફ પી બિલોંગ્સ ટુ બીટા, અહીંયા બીટામાં શું બિલોંગ કરશે, પી એ બીટામાં બિલોંગ કરશે, એન્ડ કોઈ એક ક્યુ લઈશું એ સેમાં બિલોંગ કરશે, આ ક્યુમાં બિલોંગ કરશે, વિથ કઈ કન્ડિશન સાથે, કે ક્યુ લેસ ધેન પી, તો જે આ ક્યુ બી છે એ બી સેમાં બિલોંગ કરશે, બિલોંગ્સ ટુ બીટા। બીજી આપણે એક આ કન્ડિશન પ્રૂફ કરવાની છે, હવે આ કન્ડિશનમાં શું કરવાનું છે, કે કોઈ એક પી હશે એ બીટામાં બિલોંગ કરશે, અને ક્યુ હશે એ ક્યુમાં બિલોંગ કરશે, વિથ ક્યુ લેસ ધેન
पी आ जे कंडीशन छे तो देन क्यू बिलोंग्स टू बीटा। हवे आ जे त्रीजी कंडीशन छे ए त्रीजी कंडीशन में आपणे जोईए के त्रीजी कंडीशन कई छे, तो आपणे कई शू प्रूफ करवानुं रहेशे त्रीजी कंडीशन माटे, तो इफ पी बिलोंग्स टू बीटा देन देर एक्जिस्ट, અહીંયા આપણે પહેલાં આર બી લઈ શકીએ કે ટી બી લઈ શકીએ, તમે જે બી લેવો હોય તો ધેર એક્ઝિસ્ટ આર બિલોંગ્સ ટુ બીટા સચ ધેર, શું થશે પી લેસ ધેન આર। હવે આપણે ત્રીજી કન્ડિશન બી બતાવવાની છે। હવે આ જે ત્રણ કન્ડિશન આપણે પ્રૂફ થાય તો આપણે એને કહી શકાય કે બીટા એ કટ છે। હવે અહીંયા તો ઓલરેડી આર તમને અહીંયા આપી જ દીધો છે, તો આપણે આરની જગ્યાએ અહીંયા કોઈ બીજો એલિમેન્ટ લઈ લઈએ, તો હું અહીંયા ટી લઈ લઉં, તો આપણે અહીંયા શું પ્રૂફ કરીશું કે પી જે હશે એ શું હશે, બિલોંગ્સ ટુ, શેમાં બિલોંગ કરશે, બીટામાં બિલોંગ કરશે, અને જે ટી બી હશે એ બી બીટામાં બિલોંગ કરશે, સચ દેટ કન્ડિશન શું થશે પી લેસ ધેન ટી। હવે જો આ ત્રણે ત્રણ કન્ડિશન જો સ્ટેટિસ્ફાય થતી હશે, આ ત્રણે ત્રણ કન્ડિશન સ્ટેટિસ્ફાય થશે, તો આ કન્ડિશન પરથી આપણે કહી શકાય કે આ જે બીટા છે એ શું હશે, કટ હશે। તો હવે આપણે પ્રૂફ જોઈએ, તો પ્રૂફમાં આપણે લખીએ કે કન્ડિશન વન, પ્રૂફ માટે પહેલાં તો આપણે પ્રૂફમાં પહેલાં શું લખીશું, તો પહેલાં આપણે લખીશું પ્રૂફમાં કન્ડિશન વન પ્રૂફ કરીશું। તો હવે અહીંયા હું લખું કે કન્ડિશન વન, તો કન્ડિશન વનમાં આપણે શું પ્રૂફ કરવાનું છે કે બીટા ઇઝ નોન એમ્પ્ટી એન્ડ બીટા ઇઝ નોટ ઇક્વલ ટુ ક્યુ। તો પહેલાં આપણે એક આસ પ્રૂફ કરીશું, જે શું છે કે બીટા ઇઝ નોન એમ્પ્ટી। તો બીટા નોન એમ્પ્ટી પ્રૂફ કરવા માટે અહીંયા લખી લઈએ કે સિન્સ આલ્ફા, અહીંયા શું આપ અહીંયા જોઈ લો પહેલાં, તો અહીંયા શું છે સ્ટેટમેન્ટ શું છે કે ફિક્સ આલ્ફા બિલોંગ્સ ટુ આર, આલ્ફા એમાં બિલોંગ કરે છે, આરમાં બિલોંગ કરે છે, ધેરફોર આલ્ફા એ શું હશે, કટ હશે સેમાં, ક્યુમાં, અને આલ્ફા એ કેવો છે, ફિક્સ છે, મીન્સ આલ્ફા ઇઝ નોટ બિલોંગ્સ ટુ ક્યુ, ક્યુમાં બિલોંગ કરતો નથી। આપણે એ રીતે લખીએ અહીંયા કે આલ્ફા એ શું છે, બિલોંગ્સ ટુ આર પર, તો અહીંયા આપણે લખી શકીએ કે આલ્ફા ઇઝ નોટ બિલોંગ્સ ટુ ક્યુ। હવે આલ્ફા એ નોટ બિલોંગ્સ ટુ ક્યુ હશે, તો આપણે એમાં એક એલિમેન્ટ લઈ લઈએ ક્યુમાં, મીન્સ અહીંયા શું છે, આલ્ફા ઇઝ નોટ બિલોંગ્સ ટુ ક્યુ, મીન્સ આલ્ફાને ક્યુ એ ઇક્વલ નથી, તો ક્યુમાં આપણે એક એલિમેન્ટ લઈ લઈએ, એવું શું લઈશ, એસ લઈશ। તો એસ બિલોંગ્સ ટુ જો હું ક્યુમાં લઈશ, તો એનો મતલબ શું થશે કે આ જે એસ લઈશ એ બી સેમાં નહીં હોય, નોટ બિલોંગ્સ ટુ આલ્ફા, આલ્ફામાં નહીં હોય, કેમ, કેમ કે અહીંયા શું છે, આલ્ફા ઇઝ નોટ બિલોંગ્સ ટુ ક્યુ, આલ્ફા અને ક્યુ, સોરી, આલ્ફા ઇઝ નોટ ઇક્વલ ટુ ક્યુ, આલ્ફા અને ક્યુ એ ઇક્વલ નથી, તો હું ક્યુમાં જો કોઈ એલિમેન્ટ લઈશ, તો આ જે એલિમેન્ટ છે એ એલિમેન્ટ એ આલ્ફામાં પણ નહીં હોય। હવે આ બહુ ધ્યાનથી જોજો, અહીંયા હું જે લખું છું એમ, તો અહીંયા આપણે લઈશું નાવ, હવે હું અહીંયા શું લઈશ, કોઈ એક એલિમેન્ટ પી લઈશ, એ હું કેવો લઈશ, માઇનસ એસ માઇનસ વન લઈશ। હવે અમે પી કેવો લીધો, માઇનસ એસ અને માઇનસ વન, આ ટાઈપનો એક એલિમેન્ટ લીધો, તો હું અહીંયા શું લખીશ કે ધેન પી બિલોંગ્સ ટુ ક્યુ, પી એસમાં બિલોંગ કરે છે, ક્યુમાં બિલોંગ, મેં ક્યુમાં બિલોંગ કરે છે, હવે મેં આ ટાઈપનો એલિમેન્ટ કેમ લીધો, તો અહીંયા શું છે બીટા, અહીંયા માઇનસ પી માઇનસ આર છે, હવે આ ટાઈપનું બતાવવા માટે થઈ અને મેં અહીંયા શું લીધું, માઇનસ એસ માઇનસ વન, તો એ સેમાં નથી, આલ્ફામાં નથી, તો અહીંયા એ સેમાં હશે, આ જે એલિમેન્ટ મેં પી લીધો એ ક્યુમાં હશે, હવે ક્યુમાં હશે, જો આ એલિમેન્ટ જે લીધો એ ક્યુમાં હશે તો સેમાં નહીં હોય, આલ્ફામાં નહીં હોય, તો થઈ જશે આ રીતે। તો હવે લખી શકાય એન્ડ, અહીંયા હું લખી શકાય એન્ડ એસ ઇઝ ઇક્વલ ટુ, અહીંયા મેં શું લીધું, પી માઇનસ એસ માઇનસ વન, તો એન્ડ એસ, હવે હું અહીંયા શું લઈશ, અહીંયા એસ લઈશ, તો અહીંયા શું થઈ જશે, માઇનસ પી થઈ જશે અને માઇનસ વન, મેં એસ આ સાઈડ લાવ્યા, તો અહીંયા શું થઈ જશે, માઇનસ પી માઇનસ વન, એ જો આ ટાઈપનો એલિમેન્ટ થઈ ગયો, માઇનસ પી માઇનસ આર, જ્યાં આર એવું અહીંયા વન લઈ લઈએ, તો માઇનસ પી માઇનસ વન, આ ટાઈપનો એલિમેન્ટ થઈ ગયો એસ, તો આ એસ એ શેમાં નહીં હોય, નોટ બિલોંગ્સ ટુ આલ્ફા, આલ્ફામાં નથી, તો આ રીતે હવે લખી શકાય। તો હવે થઈ ગયું, તો બીટાની ડેફિનેશન પ્રમાણે આ રીતે લખી શકાય કે બાય ડેફિનેશન ઓફ બીટા, બીટાની ડેફિનેશન વાઇઝ આપણે લખી શકીએ કે વી કેન
वी कैन से दैट पी बिलोंग्स टू सेमा लैसु, पी ए सेमा बिलोंग कर से बीटा में बिलोंग कर से, तो दस देर एक्जिस्ट पी बिलोंग्स टू क्यू सच दैट पी बिलोंग्स टू बीटा, देर फॉर पी ए सेमा छे क्यू में भी छे अने पी ए बीटा में भी बिलोंग करे छे, मीन्स कि आज बीटा हसे ए शू हसे नॉन एम्प्टी हसे, मीन्स बीटा में एलिमेंट छे तो बीटा ए शू थसे एम्प्टी सेट तो नहीं ज हो तो शू थी जैसे पी इज नॉन बीटा इज अ नॉन एम्प्टी। तो हवे आपणे जोईए के अहीं शू छे कंडीशन वन, कंडीशन वन में आपणे पहला शू बताव्यू अहीं के आपणे अहीं बीटा एक कट बतावानुं छे, तो कट बतावा माटे थई अने अहीं पहला आपणे प्रूफ शू करवुं पड़शे के बीटा इज नॉन एम्प्टी एम बीटा इज नॉट इक्वल टू क्यू। हवे आ बतावा माटे थई अने आपणे कंडीशन वन पहला जोईए के एमां आपणे शू लीधुं, तो आल्फा इज नॉट इक्वल टू क्यू, आल्फा अने क्यू जो इक्वल नहीं होय सो देर एक्जिस्ट एस बिलोंग्स टू क्यू। हवे हवे मैं एलिमेंट एस ए शेमां लीधो, क्यू में लीधो, हवे एस ए क्यू में लईश तो ऑब्वियसली के एस ए आल्फा में तो नहीं ज होय, तो लखी शकाय के सच देट आल्फा एस इज नॉट बिलोंग्स टू आल्फा। नाउ लेट हूँ एक पी एलिमेंट लऊ, जे केवो लईश के माइनस एस माइनस वन आ टाइपनो एलिमेंट लईश, जे सेमा हशे क्यू में हशे। हवे क्यू में हूँ आ पी ए केमा लई सेमा लीधा क्यू में लीधा, तो जे हवे हूँ एस आ साइड लई लऊ तो अहीं शू थई जशे एस इज इक्वल टू माइनस पी माइनस वन, तो ए आ टाइपनो थई गयो माइनस पी माइनस आर नॉट बिलोंग्स टू आल्फा। अने अहीं बी आपणने खबर छे के एस बी सेमा नथी, एस बी नॉट बिलोंग्स टू आल्फा छे, तो अहीं एस शू थई गया नॉट बिलोंग्स टू आल्फा थई गया। तो बाय डेफिनेशन ऑफ बीटा, हवे बीटानी डेफिनेशन प्रमाणे आपणे कही शकाय के आ जे पी हशे ए सेमा बिलोंગ કરશે, बीटा में बिलोंग करशे। केम केम के अहीं बीटा नी डेफिनेशन में शू आप्युं छे के कोई भी पी ए क्यू में हशे, जे आपणे लई लीधो पी बिलोंग्स टू क्यू। हवे आ जे माइनस पी माइनस आर ए शू थशे नॉट बिलोंग्स टू आल्फा, तो आपणे ए बी लीधुं के आ माइनस पी माइनस आर मीन्स माइनस पी माइनस वन ए बी शू छे नॉट इक्वल टू आल्फा, तो ए बी बीटा में हशे कहेवाशे पी। तो एना परथी आपणे लख्युं के आ बीटा नी डेफिनेशन वाइज के पी ए सेमा बिलोंગ કરે છે, તો બીટા માં બિલોંગ કરે છે। દસ હવે અહીંયા પી એ ક્યુમાં પણ છે અને પી એ બીટામાં છે, તો પી એ બીટામાં તો છે જ, મીન્સ કે બીટા એ નોન એમ્પ્ટી સેટ નથી, બીટામાં એલિમેન્ટ છે, તો એના પરથી આપણે લખી શકાય કે બીટા ઇઝ નોન એમ્પ્ટી સેટ, મીન્સ બીટા ઇઝ નોટ ઇક્વલ ટુ ફાઈવ। તો હવે અહીંયા આપણે આ તો પ્રૂફ કરી લીધું બીટા ઇઝ નોટ ઇક્વલ ટુ ફાઈવ, હવે આપણે શું પ્રૂફ કરીશું અહીંયા બીટા ઇઝ નોટ ઇક્વલ ટુ ક્યુ। તો એ પ્રૂફ કરવા માટે આપણે જોઈએ અહીંયા આપણે હવે શું પ્રૂફ કરવાનું છે, બીટા ઇઝ નોટ ઇક્વલ ટુ ક્યુ, તો હવે એ જોઈએ। તો એના માટે આપણે પહેલા લખીએ કે સિન્સ, હવે હું સેમાં લઈશ અહીંયા જે આલ્ફા ઇઝ નોટ ઇક્વલ ટુ ક્યુ લીધા હતા, કારણ કે આપણે ફાઈ પ્રૂફ કરવાનું હતું એટલા માટે મેં અહીંયા ક્યુ લીધા, પરંતુ હવે આપણે બીટા નોટ ઇક્વલ ટુ ક્યુ લેવાના છે, તો હું અહીંયા શું લઈશ આલ્ફા ઇઝ નોટ ઇક્વલ ટુ ફાઈ લઈશ અને અહીંયા એસ એ બીમાં લઈશ, તો એસ શું થઈ જશે આલ્ફામાં થશે, એ રીતે લખાય, આનાથી કન્વર્ઝ લખાય। તો હું અહીંયા લખું કે આલ્ફા ઇઝ નોટ ઇક્વલ ટુ ફાઈ, આલ્ફા ઇઝ નોટ ઇક્વલ ટુ ફાઈ લઉં, સો દેર એક્ઝિસ્ટ એસ બિલોંગ્સ ટુ ક્યુ સચ દેટ, અહીંયા જે એસ હશે એ સેમાં બિલોંગ કરશે, આલ્ફામાં બિલોંગ કરશે, સિન્સ અહીંયા શું છે આલ્ફા એ કટ છે, આપણે સ્ટેટમેન્ટમાં આપેલું જ છે કે આલ્ફા એ શું છે, તો કટ ઓન ક્યુ છે, એન્ડ અહીંયા આપણે શું લીધા એસ એ આલ્ફામાં લીધા, તો અહીંયા લખાય એસ બિલોંગ્સ ટુ આલ્ફા। સો અહીંયા પહેલાં દેખી લો કે અહીંયા મેં શું લીધું, અહીંયા આલ્ફા ઇઝ નોટ ઇક્વલ ટુ ફાઈ લીધા, અહીંયા આલ્ફા શું છે નોટ ઇક્વલ ટુ ક્યુ છે, તો મેં અહીંયા નોટ ઇક્વલ ટુ ફાઈ લીધા, સો એસ એ ક્યુમાં હશે સચ દેટ એસ એ નોટ બિલોંગ્સ ટુ આલ્ફા થતા હતા, પરંતુ અહીંયા તો આલ્ફા ઇઝ નોટ ઇક્વલ ટુ ફાઈ છે, અહીંયા એ મેન્શન નથી કર્યું કે આલ્ફા એ ક્યુમાં નથી, એવું નથી કીધું, આલ્ફા ને ક્યુ એ ઇક્વલ નથી એવું નથી કીધું, તો અહીંયા લખી શકાય કે આલ્ફા બિલોંગ્સ ટુ એસ બિલોંગ્સ ટુ આલ્ફા, એસ એ આલ્ફામાં બિલોંગ કરશે। તો અને આપણને ખબર છે સ્ટેટમેન્ટમાં છે જ કે આલ્ફા એ શું છે, ઇઝ કટ ઓન ક્યુ છે, તો એના પરથી અહીંયા અને એસ એ શું છે આલ્ફા છે, તો આના પરથી લખી શકાય કે સો ફોર ઓલ આપણે જે આર લઈશું એ શેમાં હશે,
क्यू प्लस में हशे, तो आर ए क्यू प्लस में छे, तो अहीं लखी शकाय के वी हेव, हूँ अहीं लव एस माइनस आर लव, तो एस माइनस आर लई से केवा थशे, लेस देन एस थशे, तो देरफोर अहीं एस माइनस जे आर लईशू ए विषय में बिलोंग करशे, आल्फा में बिलोंग करशे, केम केम के एस माइनस आर इशू छे लेस देन एस छे, एस करता नाना छे, एनो मतलब के आ एस ए आल्फा में बिलोंग करे छे, तो एस माइनस आर लईशू ए बी से में बिलोंग करशे, आल्फा में बिलोंग करशे। हवे एज रीते आपणे अहीं लखी शकाय के वी केन, तो वी केन राइट, हूँ अहीं आ रीते लखी शकूँ, माइनस माइनस एस मीन्स आ एस ज थया, तो अहीं माइनस माइनस एस अने माइनस आर लखूँ तो आ शेमां बिलोंग करशे, आल्फा में करशे, केम केम के अहीं तो शू छे के माइनस पी माइनस आर लईशू तो ए आल्फा में बिलोंग नहीं करे, परंतु अहीं तो शू लीधा माइनस माइनस एस मीन्स के अहीं प्लस एस थई जशे, अहीं माइनस माइनस एस लीधा तो प्लस एस ज थशे, तो अहीं बिलोंग आल्फा में तो करशे, तो अहीं फॉर ओर आर ए शेमां बिलोंग करे छे, क्यू प्लस में बिलोंग करे छे। હવે એ જ રીતે બાય ડેફિનેશન ઓફ બીટા, તો બીટાની ડેફિનેશન પરથી આપણે કહી શકાય કે વી કેન સે દેટ માઇનસ જે એસ લઈશું એ બીટામાં શું નહીં બિલોંગ કરે, બીટામાં બિલોંગ નહીં કરે, એનો મતલબ અહીંયા બીટામાં કેમ બિલોંગ નહીં કરે, કેમ કે અહીંયા તો સ્ટેટમેન્ટમાં શું આપ્યું છે તમને કે માઇનસ પી માઇનસ આર એ શું હશે, અહીંયા જે પી લઈશું પહેલાં તો એ શેમાં બિલોંગ કરશે, ક્યુમાં બિલોંગ કરશે, અને માઇનસ પી માઇનસ આર લઈશું એ કેવા હશે, નોટ બિલોંગ્સ ટુ આલ્ફા, પરંતુ અહીંયા તો આપણે શું લીધા, આ જે માઇનસ એસ માઇનસ આર લીધા એ તો આલ્ફામાં બિલોંગ કરે છે, કેમ કે આ તમે જે માઇનસ માઇનસ એસ લેશો એ આ ટાઈપ થઈ જશે પ્લસ એસ અને માઇનસ એસ, તો એસ માઇનસ આર એ તો આલ્ફામાં બિલોંગ કરશે જ, પરંતુ જો અહીંયા માઇનસ એસ માઇનસ આર હોત તો બિલોંગ ના કરત, પરંતુ અહીંયા તો શું છે માઇનસ માઇનસ એસ માઇનસ આર તો આલ્ફામાં બિલોંગ કરશે, તો આલ્ફામાં જો બિલોંગ કરશે તો એનો મતલબ કે આજે આપણે માઇનસ એસ જે લઈએ છીએ એ બીટામાં નહીં હોય, તો એના પરથી હવે આપણે લખી શકાય કે માઇનસ એસ જે છે એ બિલોંગ શેમાં કરે છે, ક્યુમાં બિલોંગ કરે છે, બટ માઇનસ એસ જે છે એ ક્યુમાં બિલોંગ કરશે પરંતુ શેમાં બિલોંગ નહીં કરે, બીટામાં બિલોંગ નહીં કરે, તો એના પરથી આપણે લખી શકાય અહીંયા શું છે માઇનસ એસ બિલોંગ્સ ટુ ક્યુ, મીન્સ ક્યુમાં બિલોંગ કરે છે પણ બીટામાં બિલોંગ નથી કરતું, મતલબ કે બી અને ક્યુ એ કેવા હશે ડિફરન્ટ હશે, તો એના પરથી લખી શકાય કે બીટા ઇઝ નોટ બિલોંગ્સ ટુ નોટ ઇક્વલ ટુ ક્યુ, તો આ બીજી બી પ્રોપર્ટી આપણે પ્રૂફ થઈ ગઈ, સોરી બીજી પ્રોપર્ટી નહીં પહેલી જ પ્રોપર્ટી, પહેલી જ કન્ડિશન, પરંતુ એમાં આ જે બીજો પાર્ટ હતો એ, કારણ કે આપણે કન્ડિશન વનમાં શું પ્રૂફ કરવાનું હતું કે બીટા ઇઝ નોટ ઇક્વલ ટુ ફાઈ અને બીટા ઇઝ નોટ ઇક્વલ ટુ ક્યુ, તો બીટા ઇઝ નોટ ઇક્વલ ટુ ક્યુ બી આપણે પ્રૂફ થઈ ગયું, તો હવે આપણે આ જે બીજો પાર્ટ છે આ જે બીજો પાર્ટ જોયો એ બહુ ધ્યાનથી જોજો મિત્રો, હવે આમાં બહુ એકદમ મીન્સ જે પ્રૂફ છે એ બહુ ઇઝી છે, પરંતુ તમારે બહુ ધ્યાનથી જોવાનું છે આને, તો બહુ ધ્યાનથી જોઈજો, અહીંયા શું છે કે સિન્સ આલ્ફા ઇઝ નોટ ઇક્વલ ટુ ફાઈ, મેં અહીંયા શું લીધા, કેમ કે અહીંયા પહેલાં જોઈ લો કે આપણે શું હતું, પહેલાંમાં જે બીટા હતો એ નોટ ઇક્વલ ટુ ફાઈ કરવાના હતા, તો અહીંયા આપણે એ રીતે કર્યા, પરંતુ અહીંયા બીટા ઇઝ નોટ ઇક્વલ ટુ ક્યુ કરવાના છે, તો એના માટે અહીંયા જોઈ લેજો, અહીંયા મેં શું લીધું છે પાર્ટ વનમાં કે આલ્ફા ઇઝ નોટ બિલોંગ્સ ટુ ક્યુ, તો હું અહીંયા શું લીધું, આલ્ફા ઇઝ નોટ બિલોંગ નોટ ઇક્વલ ટુ સોરી અહીંયા આલ્ફા ઇઝ નોટ ઇક્વલ ટુ ક્યુ, અને અહીંયા મેં શું લીધું, આલ્ફા ઇઝ નોટ ઇક્વલ ટુ ફાઈ, હવે મેં આલ્ફા જો ફાઈમાં નથી, ફાઈ મીન્સ આલ્ફા જે છે એ નોન એમ્પ્ટી સેટ છે, તો એનો મતલબ કે અહીંયા એસ એ આલ્ફામાં બિલોંગ કરશે, કેમ કે નોન એમ્પ્ટી સેટ છે તો એમાં કોઈ એલિમેન્ટ તો હશે જ, તો મેં અહીંયા એસ જે લીધો એ શું છે, એસ બિલોંગ શેમાં કરે છે, આલ્ફામાં બિલોંગ કરે છે, અને આપણે આગળની ડેફિનેશનમાં જો મીન્સ અહીંયા જે આપણા સ્ટેટમેન્ટમાં જ છે કે આલ્ફા એ શું છે, કટ ઓન ક્યુ છે, તો એના પરથી અહીંયા લખી શકાય કે સિન્સ આલ્ફા ઇઝ અ કટ ઓન ક્યુ એન્ડ એસ એ શેમાં છે, આલ્ફામાં છે, હવે આર જો ફોર ઓર આર બિલોંગ્સ ટુ ક્યુ પ્લસ, જો આર એ ક્યુ પ્લસમાં હોય જે અહીંયા આપ્યા જ છે બીટા માટે, તો આપણે બીટા માટે જે આર લઈશું એ ક્યુ પ્લસમાં હશે, તો અહીંયા એસ અને માઇનસ આર કરીશું તો એ શેનાથી એસ કરતાં તો નાના જ થશે,
હવે તો s માઇનસ r જો લેસ ધેન s થશે તો આ s માઇનસ r બી સેમાં બિલોંગ કરશે, આલ્ફામાં બિલોંગ કરશે. તો આને આપણે સો વી કેન રાઇટ, આપણે આને આ રીતે લખી શકાય, માઇનસ માઇનસ s મીન્સ આપણે s માઇનસ r જ લખવાના છે, પરંતુ આપણે અહીંયા બીટામાં બતાવવાના નથી તો એટલા માટે થઈ. અને જો અહીંયા માઇનસ p માઇનસ r કરીશું તો એ નોટ બિલોંગ્સ ટુ આલ્ફા થશે, પરંતુ આપણે આ બીટામાં બતાવવાના નથી તો એના માટે આપણે p માઇનસ r કરીએ તો નોટ બિલોંગ્સ ટુ સોરી તો બિલોંગ આલ્ફામાં કરશે, એવું થશે. તો મેં અહીંયા કઈ રીતે લીધું, આ જે s માઇનસ r છે એને આ રીતે લખ્યા માઇનસ માઇનસ s અને માઇનસ r. તો હવે જો માઇનસ s માઇનસ r હોત તો એ આલ્ફામાં બિલોંગ ના કરત, પરંતુ અહીંયા તો માઇનસ માઇનસ s માઇનસ r છે તો એ ઓબ્વિયસલી આલ્ફામાં બિલોંગ કરશે, અને r તો જે છે એ સેમાં છે, q પ્લસમાં છે. હવે બીટાની ડેફિનેશન વાઇઝ કહી શકાય કે આ જે માઇનસ s હશે એ બીટામાં નહીં હોય. કેમ? કેમ કે અહીંયા કન્ડિશનમાં તો શું હતું કે જે p એ તો q માં છે, અને પરંતુ આ જે માઇનસ p માઇનસ r છે એ નોટ બિલોંગ્સ ટુ આલ્ફા છે. તો એના પરથી અહીંયા લખી શકાય કે માઇનસ s ઇઝ નોટ બિલોંગ્સ ટુ બીટા. હવે આ જે માઇનસ s છે એ ક્યુમાં છે પરંતુ સેમાં નથી, અહીંયા માઇનસ s એ ક્યુમાં છે પરંતુ માઇનસ s એ બીટામાં બિલોંગ કરતું નથી. તો અહીંયા જે q અને બીટા એ કેવા થશે, ડિફરન્ટ થશે. તો આના પરથી લખી શકાય કે બીટા ઇઝ નોટ બિલોંગ્સ ટુ સોરી બીટા ઇઝ નોટ ઇક્વલ ટુ q. હવે મિત્રો આપણે કન્ડિશન વન પ્રૂફ કરી લીધી, હવે આપણે કન્ડિશન ટુ પ્રૂફ કરીશું. તો કન્ડિશન ટુ આપણે જોઈએ, તો કન્ડિશન ટુ શું છે, તો કન્ડિશન ટુ, હવે કન્ડિશન ટુમાં આપણે જોઈએ કે શું છે કે લેટ, મેં અહીંયા શું કીધું હતું તમને કે કન્ડિશન ટુમાં આપણે શું લીધું કે ઇફ પી બિલોંગ્સ ટુ બીટા એન્ડ q બિલોંગ્સ ટુ q લઈશું વિથ પ્રોપર્ટી કઈ, તો q લેસ ધેન p ધેન q બી સેમાં બિલોંગ કરશે, બીટામાં બિલોંગ કરશે, એ રીતે લખાય. તો હવે આ જે બીજી કન્ડિશન આપણે જોઈએ કે એમાં પહેલાં હું શું લઈશ, p બિલોંગ્સ ટુ બીટા લઈશ એન્ડ q બિલોંગ્સ ટુ q લઈશ વિથ કન્ડિશન q લેસ ધેન p, હું આટલા સુધી લઈશ. તો પ્રૂફ હવે પછી આપણે પ્રૂફ શું કરવાનું રહેશે કે q બી સેમાં બિલોંગ કરશે, બીટામાં બિલોંગ કરશે, એ આપણે બતાવવાનું રહેશે. તો આપણે એ જોઈએ કે લેટ p બિલોંગ્સ ટુ બીટા એન્ડ q બિલોંગ્સ ટુ q વિથ કન્ડિશન કઈ થશે, તો q લેસ ધેન p. હવે આ કન્ડિશન થશે q લેસ ધેન p વાળી. તો સિન્સ અહીંયા p સેમાં છે, બીટામાં છે, તો એ રીતે લખી શકાય કે p બિલોંગ્સ ટુ બીટા, સો દેર એક્ઝિસ્ટ, હું અહીંયા r સેમાં લઈશ, q પ્લસમાં લઈશ જે આપણા સ્ટેટમેન્ટમાં છે જ, તો સચ દેટ હું અહીંયા p અહીંયા માઇનસ p લઉં, જેમ કે માઇનસ p અને માઇનસ r કરીશ તો એ સેમાં નહીં હોય, આલ્ફામાં નહીં હોય. કેમ કે અહીંયા આપણને સ્ટેટમેન્ટમાં આપ્યું જ છે, જો માઇનસ p માઇનસ r હશે તો એ સેમાં બિલોંગ નહીં કરે, આલ્ફામાં બિલોંગ નહીં કરે. તો હું અહીંયા લખી શકું એ રીતે, જેમ કે હું માઇનસ p અને માઇનસ r લઈશ તો એ શું હશે, નોટ બિલોંગ્સ ટુ આલ્ફા. નાવ આપણી પાસે કન્ડિશન કઈ છે, q લેસ ધેન p, તો હું અહીંયા એ કન્ડિશનનો યુઝ કરું, તો q લેસ ધેન p લઈશ અને હું અહીંયા માઇનસ બંનેમાં લગાવીશ તો અહીંયા સિમ્બોલ ચેન્જ થઈ જશે, તો માઇનસ p લેસ ધેન માઇનસ q, પરંતુ મેં સિમ્બોલ એકનો એક રાખ્યો છે એનો એ રાખીશ તો અહીંયા માઇનસ p આ સાઈડ થઈ જશે અને માઇનસ q આ સાઈડ આવી જશે. હવે બંને બાજુ અહીંયા આપણે શું છે, માઇનસ p માઇનસ r છે, તો અહીંયા બંને બાજુ માઇનસ r કરું તો આ રીતે થશે, માઇનસ p માઇનસ r લેસ ધેન માઇનસ q માઇનસ r થશે. હવે આ જે માઇનસ p માઇનસ r જે છે એ શું છે, નોટ બિલોંગ્સ ટુ આલ્ફા છે, તો એ જ રીતે માઇનસ q માઇનસ r લઈશું તો એ બી શું થશે, નોટ બિલોંગ્સ ટુ આલ્ફા. હવે નોટ બિલોંગ્સ ટુ આલ્ફા કેમ થશે, તો અહીંયા રીઝન હું સાઈડમાં લખી દઉં છું કે માઇનસ p માઇનસ r ઇઝ નોટ બિલોંગ્સ ટુ આલ્ફા, એ આલ્ફામાં નથી, અને જે આલ્ફા છે એ શું છે, તો આલ્ફા ઇઝ અ કટ ઓન q. તો એના પરથી જે માઇનસ q માઇનસ r થશે એ બી સેમાં નહીં હોય, આલ્ફામાં નહીં હોય. હવે માઇનસ q માઇનસ r બી જો આલ્ફામાં નહીં હોય તો સેમાં હશે, આ જે q જે લીધો એ મીન્સ એ થશે કે આલ્ફામાં નહીં હોય તો એ સેમાં હશે, બીટામાં હશે. કેમ કે અહીંયા આપણે શું લીધું, માઇનસ q માઇનસ r જો આલ્ફામાં નહીં હોય તો આ જે અહીંયા p ની જગ્યાએ આપણે શું લીધા, q લીધા, તો અહીંયા બી શું થશે, q બિલોંગ્સ ટુ q માઇનસ q માઇનસ r નોટ બિલોંગ્સ ટુ આલ્ફા, તો q સેમાં બિલોંગ કરશે, બીટામાં બિલોંગ કરશે.
तो ये रीते अहीं थई जशे के देन देरफोर क्यू बिलोंग्स टू बीटा थई जशे। हवे रीजन केम, तो डेफिनेशन ऑफ बीटा, बीटा ने डेफिनेशन स्टेटमेंट में जोई लेजो एना परथी। तो आ आपणो प्रूफ थई गयो। हवे आपणे आमां शुं प्रूफ कर्युं, तो कंडीशन टू बहु ईजी छे, तो एना माटे आपणे जोई लईए के कंडीशन टू में पहला तो आपने आटलू तो आपणी पासे छे ज के पी ए सेमा बिलोंग करे छे, बीटा में बिलोंग करे छे, एंड क्यू सेमा बिलोंग करे छे, क्यू में बिलोंग करे छे, विथ कंडीशन जे क्यू लेस देन पी छे। सींस पी हवे सेमा छे, बीटा में छे, सो देर एक्जिस्ट आर बिलोंग्स टू क्यू प्लस। आ तो अहीं जे आपने स्टेटमेंट में छे एज, तो अहीं आपणे माइनस पी माइनस आर करीशुं, तो ये सेमा नहीं होय, माइनस अहीं आल्फा में बिलोंग नहीं करे। केम? केम के अहीं जे कंडीशन छे आपणी पासे के पी ए आपणे सेमा लीधा, अहीं पी बिलोंग्स टू बीटा में लीधा, अने आर ए सेमा लीधा, सॉरी अहीं हवे ध्यानथी जोजो, अहीं शुं छे पी ए में बीटा में लीधा अने आर तो क्यू प्लस में ज बिलोंग करे छे, तो आज माइनस पी माइनस आर थशे, तो ये सेमा बिलोंग नहीं करे, आल्फा में बिलोंग नहीं करे। तो आपणे ए ज रीते अहीं लीधुं के माइनस पी माइनस आर जे छे ए शुं थशे, नॉट बिलोंग्स टू आल्फा। नाउ आपणी पासे आ जे कंडीशन छे क्यू लेस देन पी, ए कंडीशन यूज करीशुं। હવે આપણે ક્યુ એ સેમાં બતાવવાના છે, બીટામાં બતાવવાના છે, તો બીટામાં બતાવવા માટે થઈ અને આપણે અહીંયા માઇનસ ક્યુ માઇનસ આર આ ટાઈપનું મીન્સ આ ટાઈપનું સ્ટેપ આપણે લાવવું પડશે, માઇનસ ક્યુ માઇનસ આર, તો માઇનસ ક્યુ વાળું સ્ટેપ લાવવું પડશે, તો આપણે અહીંયા બંને બાજુ માઇનસ માઇનસથી મલ્ટીપલ કરવા પડશે, તો માઇનસ કરીશું તો આ માઇનસ પી લેસ દેન માઇનસ ક્યુ થઈ જશે। હવે આપણે માઇનસ ક્યુ માઇનસ આર વાળું લાવવાનું છે, તો આ બંને બાજુ શું કરીશું, માઇનસ આર કરીશું, તો માઇનસ પી માઇનસ આર લેસ દેન માઇનસ ક્યુ માઇનસ આર થઈ જશે। હવે આપણી પાસે એ તો છે જ કે માઇનસ પી માઇનસ આર એ શેમાં નથી, આલ્ફામાં નથી, તો અહીંયા માઇનસ ક્યુ અને માઇનસ આર બી શેમાં નહીં હોય, આલ્ફામાં નહીં હોય, કેમ કે અહીંયા બીટાની ડેફિનેશનમાં છે જ કે બીટા ઇઝ ઇક્વલ ટુ શું છે, હું અહીંયા પી આપ્યો છે એની જગ્યાએ, જો હું ક્યુ લઉં, કેમ કે અહીંયા આપણે પીની જગ્યાએ ક્યુ લીધા, તો હું આ રીતે લઉં કે ક્યુ બિલોંગ્સ ટુ ક્યુ માઇનસ ક્યુ માઇનસ આર નોટ બિલોંગ્સ ટુ આલ્ફા ફોર સમ અહીંયા આર બિલોંગ્સ ટુ ક્યુ પ્લસ, તો આજે ક્યુ હશે એ બી સેમાં હશે, બીટામાં થશે, એ રીતે કહેવાય। અને અહીંયા એ જ કન્ડિશન થઈ, તો અહીંયા એ જ રીતે થયું કે માઇનસ ક્યુ માઇનસ આર છે, તો એ સેમાં નહીં હોય, આલ્ફામાં નહીં હોય, કેમ મેં આ લખ્યું, કેમ કે આ જે કન્ડિશન હતી માઇનસ પી માઇનસ આર ઇઝ નોટ બિલોંગ્સ ટુ આલ્ફા એન્ડ આલ્ફા ઇઝ અ કટ ઓન ક્યુ, તો એના પરથી લખાય, તો માઇનસ ક્યુ માઇનસ આર જો આ ટાઈપનું સ્ટેપ થશે, તો ક્યુ એ સેમાં હશે, બીટામાં બિલોંગ કરશે, તો આ જે ક્યુ બિલોંગ્સ ટુ સેમાં થશે, બીટામાં થશે, અને આ શું થઈ ગઈ, ડેફિનેશન ઓફ બીટા। હવે આ ડેફિનેશન ઓફ બીટા થઈ ગઈ, તો હવે આપણું પ્રૂફ થઈ ગયું, તો એના પરથી આપણે અહીંયા લખી શકાય કે અહીંયા આપણે લખી શકાય કે દસ આ જે કન્ડિશન લીધી કે ઇફ p બિલોંગ્સ ટુ આપણે બીટા લીધા હતા અને શું લીધું, q બિલોંગ્સ ટુ q લીધા, વિથ કન્ડિશન કઈ લીધી હતી, q લેસ દેન p લીધી હતી, તો આપણે પ્રૂફ શું કર્યું કે ધેન q બિલોંગ્સ ટુ બીટા। આપણે બીજી કન્ડિશન બી પ્રૂફ કરી લીધી, ઓકે। અહીંયા આપણે તો શું જોયું, પહેલાં તો અહીંયા પહેલી કન્ડિશન બી આપણે થઈ ગઈ, અહીંયા પહેલી કન્ડિશન, અહીંયા પહેલી કન્ડિશન બીટા ઇઝ નોટ ઇક્વલ ટુ ફાઈ, મીન્સ બીટા ઇઝ નોન એમટી એન્ડ બીટા ઇઝ નોટ બિલોંગ નોટ ઇક્વલ ટુ ક્યુ, બીટા અને ક્યુ પણ ઇક્વલ નથી, એ બી આપણે જોયું કન્ડિશન વનમાં। આપણે અહીંયા પહેલાં બીટા ઇઝ નોટ ઇક્વલ ટુ ફાઈ બી બતાવ્યા અને બીટા ઇઝ નોટ ઇક્વલ ટુ ક્યુ બી બતાવ્યા। હવે બીજી કન્ડિશન કઈ હતી, તો બીજી કન્ડિશનમાં પી એ સેમાં બિલોંગ કરે છે, બીટામાં, અને ક્યુ બી સેમાં બિલોંગ કરે છે, ક્યુમાં કરે છે, વિથ ક્યુ લેસ દેન પી, તો આપણે ક્યુ બિલોંગ્સ ટુ બીટા બતાવવાના હતા, જે આપણે અહીંયા એ જ રીતે પી એ બીટામાં લીધા, ક્યુ બિલોંગ્સ ટુ ક્યુ વિથ ક્યુ લેસ દેન પી, આટલા સુધી તો આપણને કન્ડિશન ખબર જ છે, તો આ અહીંયા સુધી તો તમારે લઈ જ લેવાનું। આના પછી હવે જે ક્યુ એ બીટામાં બતાવવાના છે એ આપણે પ્રૂફ કરવાનું રહેશે, તો ક્યુ બીટામાં બતાવવા માટે થઈ અને આપણે અહીંયા જે પી જેમ કે બીટામાં લીધા એ જ રીતે માઇનસ પી માઇનસ આર વાળું થશે, તો અહીંયા જે ક્યુ લેસ દેન પી આપણી પાસે કન્ડિશન છે જ, તો આ ક્યુ લેસ દેન પી વાળી કન્ડિશન આપણે કરીશું, તો અહીંયા માઇનસ ક્યુ માઇનસ આર થશે। હવે જો અહીંયા માઇનસ ક્યુ માઇનસ આર વાળી કન્ડિશન થઈ, તો એ બી આલ્ફામાં તો નથી જ, એ જ થશે, અને ક્યુ એ ક્યુમાં હશે, તો શું થશે, ક્યુ બી બીટામાં હશે એમ થશે, તો એના પરથી
આ બીટાની જે અહીંયા જેમ કે મેં અહીંયા થિયો પ્રૂફમાં જે યુઝ કર્યું હશે કે બાય ડેફિનેશન ઓફ બીટા, તો બીટાની જે ડેફિનેશન મેં એ રીતે લખ્યું હશે કે બાય ડેફિનેશન ઓફ બીટા મીન્સ શું થશે કે આ બીટાની ડેફિનેશન કઈ થશે આમાં આ સ્ટેટમેન્ટમાં કે બીટા ઇઝ ઇક્વલ ટુ પી બિલોંગ્સ ટુ ક્યુ અને અહીંયા શું છે માઇનસ પી માઇનસ આર નોટ બિલોંગ્સ ટુ આલ્ફા ફોર સમ આર બિલોંગ્સ ટુ ક્યુ પ્લસ, આ શું થશે બીટાની ડેફિનેશન થશે. તો ફ્રેન્ડ્સ, તો મિત્રો, હવે આપણે કન્ડિશન વન અને કન્ડિશન ટુ આપણે જોઈ ગયા. હવે નેક્સ્ટ સેશનમાં આપણે કન્ડિશન થ્રી જોઈશું. આ કન્ડિશન ત્રણ થઈ જશે, એના પછી આ કટ પ્રૂફ થશે, એના પછી હજુ આપણે આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ ઓ સ્ટાર બી બતાવવાના છે. થેન્ક યુ.